અમારા માનવંતા ગ્રાહકો માટે ખુલી ગયેલ છે. જય અંબે ફટાકડા સેલ રેલવે સર્કલ પાસે ધર્મશાળા આગળ વર્ષોથી ફટાકડાના અનુભવી વેપારી ફેન્સી ફટાકડાની અવનવી આઇટમોનો ખજાનો, ખરીદી કરવા માટેની વિશાળ જગ્યા, ગ્રાહકોની સગવડ માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. શહેરમાં અમારી બીજી કોઈ શાખા નથી, ભળતા નામથી છેતરાશો નહીં. તો આજે જ પધારો જય અંબે ફટાકડા સેલ ધર્મશાળા આગળ રેલવે સર્કલ પાસે વિસનગર. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકો પોતાના રોજિંદા વ્યવહાર માટે બેંકમાં પૈસાની લેવડ દેવડ કરતા હોય છે, ત્યારે શહેરની મહેસાણા રોડ ઉપર આવેલી અક્ષરધામ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન અને નિવૃત્ત રેલવે કર્મચારી એવા શ્રી જયંતિભાઈ મફતલાલ ખમાર શહેરની દરબાર રોડ ઉપર આવેલી દેના બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા, જ્યાં તેમણે રૂપિયા 3,10,000 રૂપિયા ઉપાડીને ઘરે પહોંચ્યા હતા. અને ઘરે જઈને તેમણે રૂપિયા 500ની નોટોના 6 બંડલ ગણતરી કરતા એક બંડલમાં વચ્ચે 100ની નોટ નીકળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. અને આ બાબતે તેઓએ બેંકમાં પરત ફરીને કેશિયરને જાણ કરી હતી, પરંતુ આ બાબતે કેશિયર દ્વારા કોઈ જ જવાબદારી સ્વીકારી નહોતી. અને તમારે કાઉન્ટર છોડતા પહેલાં ગણતરી કરીને ખાતરી કરવી જોઈએ એવો જવાબ આપ્યો હતો. જોકે આ અંગે શ્રી જયંતિભાઈ ખમારે પણ પોતાની ભૂલ સ્વીકારી હતી, પરંતુ હવે લોકો એ આ બાબતે ગંભીરતાપૂર્વક પૈસાની લેવડ દેવડ વખતે અને હવે ખાસ આવી રીતે 500ની નોટોના વચ્ચે 100ની નોટ નીકળતી હોય તો ચેતી જવું જોઈએ. કારણ કે પૈસા ગણતા મશીનો તો ફક્ત નોટો એટલે કે કાગળની જ ગણતરી કરશે, માટે હવે બેંકોમાં અગર કોઈ પણ મોટી રકમની લેવડ દેવડ કરતી વખતે આ અંગેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે હું મારા ઘેર સામાજિક પ્રસંગ આવવાનો છે. કાઠલા સુધી બીજા દિવસે સુંછી યજ્ઞનો ધાર્મિક પ્રસંગ છે અને એમાં મુખ્ય યજમાન તરીકે છું અને બધો ખર્ચો મારે કરવાનો છે. હું બેંકમાં દરબાર રોડ ઉપર જૂની દેના બેંક નવી બરોડા બેંક એમાં 3,00,000 રૂપિયા ઉપાડવાનો ગયો હતો. 3,10,000 રૂપિયા એટલે કેશિયરે મને 500ના 6 બંડલ આપ્યા 3,00,000 રૂપિયા અને 100નું એક બંડલ આપ્યું 10,000. બરાબર, એ લઈને હું ઘેરે આવ્યો. ઘેરે આવીને પછી મેં બંડલ ગણ્યા તો એક 5 બંડલ બરાબર નીકળ્યા અને એક બંડલમાંથી વચમાંથી એક 25માં નંબરની 100 રૂપિયાની નોટ નીકળી. એટલે હું તરત જ બેંકમાં ગયો કે ભાઈ આ 500ના બદલ એક 100ની નોટ નીકળી છે. પણ કેશિયરે કીધું ભાઈ તમારે કાઉન્ટર છોડી દીધું એટલે અમે કોઈ જવાબદારી સ્વીકારીએ નહીં. અને મેં તો તમને એનું બારોબાર ઊંધાથી માટે બંડલ આવ્યા હતા એમાંથી તમને 6 કાઢીને આપ્યા છે એટલે અમે કોઈ જવાબદારી લઈએ નહીં. એટલે મેં એમને કીધું બરાબર છે, મને ખબર છે કે મારી વાત કોઈ માનશે નહીં, પણ હું એટલા માટે હું તમને કહેવા માટે આવ્યો છું કે જે 100 માણસમાં 99 ખોટા હોય છે, એક સાચો હોય, એમાંનો એક સાચો હું છું. એટલે 7 કિલોમીટર દૂરથી હું આવ્યો છું તમારે ત્યાં, ખાલી બેંકને જાણ કરવા માટે આવ્યો છું કે આવું બની શકે છે, કોઈ પણ જગ્યાએ મિસ્ટેક થઈ જાય. તમે પણ સાચા છો, હું તમને નથી કહેતો તમે મને બીજું બંડલ આપો, પણ તમને ખાલી જાણ કરવા આવ્યો છું કે આવું બની શકે છે એમ. હું સાચો છું એટલા માટે આવ્યો છું, આ દબાણ એટલા માટે કરું છું. હું પણ એક સરકારી રેલવેમાં 40 વર્ષ નોકરી કરી પ્રમાણિકતાથી અને આજે પણ મને 65,000 રૂપિયા પેન્શન આવે છે એટલે મને 500 રૂપિયાની કોઈ કિંમત નથી એમ, પણ આવું બની શકે છે એ જાણ કરવા માટે હું આવ્યો છું. એટલે આટલું મારું કહેવું છે. બીજું પ્રકારથી મારે ખાસ કહેવાનું કે મને તો રેલવે પેન્શન આપે છે 65,000 રૂપિયા અને હું તો કેપેબલ માણસ છું. બરાબર, હું તો 500 રૂપિયાનું નુકસાન વેઠી લે, પણ કોઈ સામાન્ય માણસ કે ગરીબ માણસ સાથે આવું થાય તો અને બેંકવાળા તો કોઈ જવાબદારી લે જ નહીં કાઉન્ટર છોડ્યું એટલે, પણ આવું કોઈને કોઈ જગ્યાએ મિસ્ટેક થઈ જાય એમ આગળ ઉપર કોઈ પણ જગ્યાએ, તો આ ક્યાં બન્યું છે અને કેવી રીતે બન્યું છે એ બાબતમાં કંઈ આગળ બેંક ઓથોરિટી કંઈ પગલાં લેતો સારું એમ મારું એટલા માટે મારું નમ્ર નિવેદન છે કે આ વાત તમે આગળ પહોંચાડો. બીજું પ્રકારથી મારે ખાસ કહેવાનું કે મને તો રેલવે પેન્શન આપે છે 65,000 રૂપિયા અને હું તો કેપેબલ માણસ છું. બરાબર, હું તો 500 રૂપિયાનું નુકસાન વેઠી લે, પણ કોઈ સામાન્ય માણસ કે ગરીબ માણસ સાથે આવું થાય તો અને બેંકવાળા તો કોઈ જવાબદારી લે જ નહીં કાઉન્ટર છોડ્યું એટલે, પણ આવું કોઈને કોઈ જગ્યાએ મિસ્ટેક થઈ જાય એમ આગળ ઉપર કોઈ પણ જગ્યાએ, તો આ ક્યાં બન્યું છે અને કેવી રીતે બન્યું છે એ બાબતમાં કંઈ આગળ બેંક ઓથોરિટી કંઈ પગલાં લેતો સારું એમ મારું એટલા માટે મારું નમ્ર નિવેદન છે કે આ વાત તમે આગળ પહોંચાડો. મેઇન ઉદ્દેશ શું તમારો? મારો મેઇન ઉદ્દેશ એ છે કે આવી ભૂલ મેં જે ભૂલ કરી કે મેં કાઉન્ટર છોડ્યું, મારે ત્યાં જ પૈસા ગણવા જેવા હતા, ત્યાં મેં ના ગણ્યા
એટલે ઘરે આવીને ગણ્યા એટલે મારી દરેક ગ્રાહકને એવી વિનંતી છે કે કાઉન્ટર ઉપર પૈસા ગણવા, તો આ પ્રસંગ ના બને, મારી ભૂલ છે, હું સ્વીકારું છું, પણ હું સાચો છું એટલે આ વાત ઉપર હું વજન આપું છું. આ બેંકને કહેવા હું ગયો એટલા માટે ગયો કે હું સાચું છું એટલા માટે, પણ ગ્રાહક કોઈ આવી ભૂલ ના કરતા હોય, હું તો 500 રૂપિયા વેઠી લઈશ બરોબર, પણ તમારી સાથે આવું અન્યાય ના થાય એટલા માટે તમે ચોક્કસ ગણજો એમ પૈસા. શહેરના સૌથી જૂના અને જાણીતા ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝ સુનસીવાળા દ્વારા આયોજિત ભવ્ય ફટાકડાનો મોલ. અમારે ત્યાં દરેક પ્રકારના ફટાકડા, ફેન્સી આઈટમો તથા આતશબાજીની વેરાઇટીઓનો ખજાનો એ પણ હોલસેલના ભાવે. અને હા, અમારી ખાસ બમ્પર ઓફર 499 રૂપિયાની ખરીદી ઉપર લકી ડ્રોની કૂપન પણ મળશે, જેના કુલ 251 ઇનામો જીતવાની સુવર્ણ તક. દિવાળીના તહેવારો નિમિત્તે ડેકોરેટિવ દીવા, કેન્ડલ, રંગોલીની આઈટમ, સ્ટીકર, લાઇટિંગ સિરીઝ, તોરણો અને અવનવા ફ્લાવર પોટ્સ મળશે. તો આજે જ પધારો જ્યોતિ હોસ્પિટલની સામે, વિસનગર. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544, વિસનગર કે ન્યૂઝ.